ભારતમાં કોરોના ટીકાકરણનો બીજો રાઉન્ડ શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એમ્સ હોસ્પિટલમાં કોરોના રસી લીધી હતી, તેમજ મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ ઓડિશામાં કોરોના રસી લીધી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ કોરોના રસી લીધી હતી. વેંકૈયા નાયડુ, શરદ પવાર, ગવર્નર રાજસ્થાને પણ કોરોના વેક્સિન લીધી છે. કોવિડ 19 ટીકાકરણનો પહેલો ડોઝ એમ્સમાં લગાવ્યો. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સમયનો ઉપયોગ કરી અને આ અસાધારણ કામ કર્યું છે, ત્યારે તમામ લોકો ટીકા લગાડે તેવી અપીલ પણ પ્રધાનમંત્રી કરવામાં આવી છે, અને સાથે મળીને ભારતમાંથી કોરોના મુક્ત કરવામાં આવે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આજે પ્રધાનમંત્રીએ ટીકાકરણ કર્યું છે અને ટીકો લગાવવામાં આવ્યો છે, સાથે સાથે મુખ્યમંત્રીઓ પણ ટીકાકરણમાં બીજા રાઉન્ડમાં ભાગ લીધેલા જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોનાની રસીનો બીજો ડોઝ અમદાવાદમાં પણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, શહેર પોલીસ કમિશનર કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ સલામતીનો સંદેશ પાઠવ્યો હતો. અમદાવાદ જિલ્લાના કોરોના મહામારી સામે જંગમાં પ્રથમ હરોળમાં કોરોના યોદ્ધાઓ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવી સલામતીનો સંદેશ આપ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જૂના ટ્રોમા સેન્ટર ખાતે કાર્યરત કોરોના રસીકરણ કેન્દ્રમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેબૂબ બાબુ અને અમદાવાદ શહેર કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ કોરોના રસીકરણનો બીજો ડોઝ લઈ કોરોના રસીકરણ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સંદેશો પાઠવી નાગરિકોને રસીકરણ માટે પ્રેર્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાંગલેએ કોરોના રસીકરણનો બીજો ડોઝ લઈ પ્રજાજનોને સંદેશ આપતા કહ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં કોરોના ફ્રન્ટલાઈન વર્કર્સ ઉત્સાહભેર કોરોના રસીકરણના મહાઅભિયાનમાં સહભાગી થઈને રસીકરણ કરાવી કોરોનાનો સામેના જંગમાં અભેદ સુરક્ષા કવચથી સજ્જ થયા છે. આજથી રાજ્યભરમાં શરૂ થઈ રહેલા વરિષ્ઠ નાગરિકો, કોર્મોબિડ દર્દીઓ માટે રસીકરણ કાર્યક્રમ અમદાવાદ શહેર જિલ્લાના વરિષ્ઠ નાગરિકો કોર્મોબિડ દર્દીઓ કોરોના રસીકરણ અવશ્ય કરાવે તેમ જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કોરોના રસીકરણનો બીજો ડોઝ પણ મેળવ્યો હતો. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ પણ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવ્યો હતો. અમદાવાદ જિલ્લામાં મોટી સંખ્યામાં હેલ્થ વર્કરો, પેરામિલિટરી ફોર્સિસ, NSG, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, કમાન્ડો CRPF, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જવાનો CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાનોએ પણ કોરોના રસીકરણ કર્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જેવી મોદી, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલ, ડૉક્ટર રાકેશ જોશી, નર્સિંગ સ્ટાફ, મિત્રો, દેખરેખ હેઠળ સમગ્ર કાર્યક્રમ, રસીકરણ કાર્યક્રમ આજે હાથ ધરવામાં આવ્યો. ફ્રન્ટલાઈન વર્કર્સમાં પણ એક મોટો તબક્કો આપણે ત્યાં